નમસ્કાર ખેડૂત મિત્રો મિત્રો કાટાળા તારની ફેન્સિંગ યોજનામાં ફેરફાર કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને મોટી ભેટ પાક વીમા યોજનાને લઈને સૌથી મોટા સમાચાર પંદરમો હપ્તો ક્યારે આવશે ખેડૂતોના ખાતામાં હપ્તા વગર બેતતાલીસ ની સહાય દેવા માફી અંગે સૌથી મોટા સમાચાર સનેડો ટ્રેક્ટર ખરીદવા પચ્ચીસ ની સહાય ખાતર સબસિડીમાં વધારો રેશન કાર્ડ ધારકોને લાગશે મોટો ઝટકો તથા આજના સૌથી મોટા ખેડૂત સમાચાર વગેરે આજના ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો તો સાલો મિત્રો જાજો સમય ન લેતા વિડીયો ચાલુ કરીએ તો મિત્રો સૌપ્રથમ જોઈએ તો કાટાળી તારની ફેન્સિંગ યોજનામાં ફેરફાર કરવામાં આવ્યો છે મિત્રો ગુજરાત સરકારે રાજ્યના ખેડૂતોના પ્રશ્નોને સકારાત્મક પ્રતિસાદ આપવા ફરી એકવાર મહત્વનો નિર્ણય લીધો છે મિત્રો કૃષિ મંત્રી રાઘવજી પટેલે આ સંદર્ભમાં જણાવ્યું હતું કે કાટાળી તારની વાડ બાંધકામ યોજનાની મર્યાદામાં સુધારા માટે રાજ્યના વિવિધ વિસ્તારોના ખેડૂતો અને ખેડૂત સંગઠનો તરફથી રજૂઆત મળી હતી મિત્રો આ ઉપરાંત રાજ્યના વધુ ખેડૂતો આ યોજનાનો લાભ મેળવી શકે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમની રજૂઆતનો હકારાત્મક પ્રતિભાવ આપ્યો છે મિત્રો અગાઉ આ યોજના હેઠળ ઓછામાં ઓછા પાંચ હેક્ટર વિસ્તારમાં તારની વાડ માટે સહાય આપવામાં આવતી હતી પરંતુ હવે વિસ્તારની મર્યાદા ઘટાડીને ઓછામાં ઓછા બે હેક્ટર કરવામાં આવી છે મિત્રો સમાચારોમાં આગળ જોઈએ તો કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને ભેટ આપવામાં આવી છે મિત્રો રાજ્યમાં ખેડૂતોને દર વર્ષે એક સમસ્યા રહેતી હતી ખેતી કરવા જેટલી યુરિયા ખાતરની જરૂર પડતી છે તેટલું યુરિયા ખાતર પૂરતા પ્રમાણમાં મળતું નથી જે આજે કેન્દ્ર સરકારે ગુજરાતને મોટી સહાય જાહેર કરી છે મિત્રો કેન્દ્ર સરકાર હવે ગુજરાતને વધારાનો પંદર હજાર મેટ્રિક ટન યુરિયા ખાતરનો જથ્થો આપશે મિત્રો સમાચારોમાં આગળ જોઈએ તો પાક વીમા યોજનાને લઈને આવ્યા મોટા સમાચાર મિત્રો પાક વીમા યોજના શરૂ કરવાને લઈને આવ્યા શરૂ સમાચાર ગુજરાતમાં ફરીવાર પાક વીમા પાક વીમા વીમા કરવામાં આવી છે ખેડૂતોને પાક વીમાની રકમ અડતાલીસ કલાકમાં મળી જાય તેવી ઝડપી પ્રોસેસ સાથે એક પાક વીમા યોજનાની ફરી એન્ટ્રી કરવામાં આવશે મિત્રો ત્યારબાદ સમાચારમાં આગળ જોઈએ કે પંદરમો હપ્તો ક્યારે આવશે તો મિત્રો નવેમ્બર મહિનામાં આવી કેસ પંદર મોહબ તો મળતી માહિતી અનુસાર પીએમ કિસાન યોજનાના પંદર હપ્તાના પૈસા આ વર્ષે સત્યાવીસ નવેમ્બર સુધી ખેડૂતોના બેંક ખાતામાં જમા થઈ શકે છે પણ એ વાત એક મહત્વની છે કે જે ખેડૂતોએ કિસાન યોજના માટે પોતાનું કરાવ્યું છે તેમને જ પૈસા મળશે મિત્રો પંદરમાં આપતા પહેલા ખેડૂતો માટે ત્રણ કામો કરવા ખૂબ જ જરૂરી છે કારણ કે જો આ બાબતો નહીં કરવામાં આવે તો તમારા હપ્તા અટવાઈ જવાની ખાતરી છે મિત્રો ત્યારબાદના સમાચાર જોઈએ તો ખેડૂતોના ખાતામાં હપ્તા વગર બેતાલીસ હજારની સહાય મળશે મિત્રો જે ખેડૂતો આ બે યોજના જેમ કે પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજનામાં રજીસ્ટ્રેશન કરાવેલું હશે તો તેવા ખેડૂતોના ખાતામાં વર્ષે બેતાલીસ રૂપિયા ઘર બેઠા આવશે મિત્રો સરકાર પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે છ હજાર રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખે છે મિત્રો ત્યારે કિસાન યોજનાના લાભાર્થી જો પીએમ માનધન યોજનામાં ફોર્મ ભરે તો તેમને સાઠ વર્ષની ઉંમર પછી દર વર્ષે છત્રીસ રૂપિયા મળશે આમ બંને યોજનાને થઈને ખેડૂતોને ઘર બેઠા બેઠા બેતાલીસ હજાર રૂપિયાની સહાય મળશે મિત્રો ત્યારબાદ ના સમાચાર જોઈએ તો દેવા માફી અંગે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ભારત દેશના અન્ય રાજ્યોની સરખામણીમાં દેવાદાર ખેડૂતોમાં ગુજરાત નવમા ક્રમે છે મિત્રો એક માહિતી મુજબ ગુજરાતમાં સાડત્રીસ લાખ અઠ્યાવીસ હજાર સાતસો ઓગણચાલીસ ખેડૂતો કૃષિ લોન લીધી છે મિત્રો સાડત્રીસ લાખ ખેડૂતો માટે અઠ્ઠાણું કરોડ નું દેવું છે મિત્રો લોન મુજબ ગુજરાતના દરેક ખેડૂતો માટે સરેરાશ બે લાખ ત્રેસઠ હજાર પાંચસો પંચાણું રૂપિયાનું દેવું છે મિત્રો જ્યારે તેલંગાણાની સરકારે એક લાખ રૂપિયા સુધીની કૃષિ લોન પંદરમી ઓગસ્ટના રોજ માફ કરી છે જે કારણે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી આવવાના કારણે ફરી દેવા માફીનો મુદ્દો ઉછળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે મિત્રો સમાચારો આગળ જોઈએ કે સનેડો ટ્રેક્ટર ખરીદવા પચીસ ની સહાય મિત્રો રાજ્ય સરકારે ખેડૂતોને ખેતી કામમાં ખુબ જ ઉપયોગી એવા સનેડાની સહાયની જાહેરાત કરશે મિત્રો જેમાં ખેડૂતોને શનેડો ખરીદવા માટે કુલ કિંમતના પચીસ ટકા અથવા પચીસ હજાર રૂપિયા બંનેમાંથી જે ઓછું હોય તે સહાય આપશે મિત્રો ખેડૂતોને એકવાર સહાય મળ્યા પછી આગામી સાત વર્ષ સુધી સહાય નહીં મળે મિત્રો ખેડૂતો દ્વારા ખરીદેલા સનેડા બે વર્ષ સુધી વેચી શકશે નહીં તે માત્ર ખેતી કામમાં જ ઉપયોગ કરી શકશે મિત્રો સમાચારોમાં આગળ જોઈએ તો ખાતર સબસિડીમાં વધારો કરવામાં આવ્યો છે મિત્રો ખેડૂતોને સારા સમાચાર મળ્યા છે હવે ડીએપી ખાતરની થેલીમાં વધુ સબસિડી મળશે મિત્રો તમને જણાવી દઈએ કે ડીએપી ખાતરની થેલીમાં પહેલા કરતાં એકસો વધુ સબસિડી મળશે હવે ખેડૂતોને ખાતરની થેલીમાં ખૂબ જ ઓછી કિંમતે મળશે મિત્રો એટલે કે ખેડૂતોને એક બોરીમાં પાંચસો નો નફો મળતો હતો તે હવે બારસો રૂપિયાનો નફો થઈ જશે એટલે કે સોવીસોની કિંમતની બેગના બારસો રૂપિયા જ મળશે મિત્રો આ રીતે ડીએપી ખાતરમાં રેશન કાર્ડ લાગશે મોટો ઝટકો મિત્રો સપ્ટેમ્બર મહિનામાં રેશન કાર્ડ ધારકો ને અનાજ મળશે નહીં મિત્રો મિનિમમ વીસ હજાર કમિશન એક ટકા વિતરણ ઘટ વગેરે જેવી માંગણી અમલ ન થતા સસ્તા અનાજની દુકાનદારોએ આંદોલનની આંદોલન ઉચ્ચેરી છે મિત્રો મળતી માહિતી અનુસાર રેશનિંગની દુકાનદારો કમિશન વધારાની માંગણીનો ઉકેલ ન આવતા સપ્ટેમ્બર મહિનામાં રેશન કાર્ડ ધારકોને અનાજ નહીં મળે અને મિત્રો હવે છેલ્લા અને મહત્વના સમાચાર જોઈએ તો ખેડૂતો માટે મોટી જાહેરાત મિત્રો રાજ્ય સરકારનો વધુ એક મહત્વપૂર્ણ ખેડૂત હિતલક્ષી નિર્ણય કરવામાં આવ્યો છે ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ ફરી મહત્વની જાહેરાત કરી છે મિત્રો રાજ્યભરના ખેડૂતોને દસ કલાક વીજળી આપવામાં આવશે તેત્રીજ જિલ્લાના ખેડૂતોને આપશે દસ કલાક વીજળી મિત્રો ખેડૂતોને આઠ ના બદલે દસ કલાક વીજળી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને મિત્રો આવી જ રીતે રોજે ખેડૂત સમાચાર જાણવા માંગતા હોય તો નીચેનું લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી બાજુમાં આપેલા બેલ પણ દબાવી દેજો જેથી કરીને ખેડૂત લક્ષી તમામ માહિતી તમને સમયસર મળતી રહે હવે મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે આભાર ખેડૂત મિત્રો